વલસાડમાં બાળકને સ્કૂલમાં મૂકી ઘરે જઈ રહેલી મહિલાની મોપેડમાં આગ લાગતા દોડતા. વલસાડમાં અબ્રામા વિસ્તારમાં આજે સવારે એક મહિલા તેના બાળકને સ્કૂલમાં મૂકી પોતાની મોપેડ ગાડી પડી ઘરે જઈ રહી હતી ત્યારે અચાનક ગાડીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. સદનસીબે મહિલાને કોઈ જાનહાનિ કે ઇજાઓ થઈ ન હતી. આ બનાવ દરમિયાન પાલિકા પ્રમુખ અને તેમના પતિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ત્યારે આ બનાવ અંગે ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા વિસ્તારના બીનાનગર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પ્રીતિબેન ધર્મેશભાઈ પટેલ આજે સવારે 7:30 વાગ્યાના સુમારે તેમના બાળકને અબ્રામા ખાતે સ્વામિનારાયણ સ્કૂલમાં તેમની મેસ્ટ્રો ગાડી નંબર GJ15AR9530 પર મૂકવા ગયા હતા અને બાળકને સ્કૂલે મૂકી પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે રસ્તામાં મણીબાગ પાસે તેમની ગાડી અચાનક બંધ થઈ જતા તેઓએ ગાડી ચાલુ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ગાડી ચાલુ થઈ ન હતી અને ગાડીમાંથી અચાનક ધુમાડો નીકળતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. આ ઘટના બની તે સમયે નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન અને તેમના પતિ અમીશભાઈ તે જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા. તેમણે ગાડી સળગતા જોઈ તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના માણસો તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને આગ ઓલવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગમાં મોપેડ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.